આવનારા ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને સહેલાઈથી પહોંચી વળવા માટે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે, જેમાં અંડર વોટર કેમેરા, રેસ્ક્યુ બોટ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ રોબોટ, બોયા, ટેન્ટ જેવા ઇક્વિપમેન્ટની મદદથી સરળતાથી રેસ્ક્યુ કરી શકીએ. ત્યારે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમરેલીના ઢેવી ડેમ ખાતે તમામ ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લાના કલેક્ટર અજય દહિયા ઉપસ્થિત રહ્યા હતા અને કઈ રીતે અમરેલી જિલ્લા ફાયર ટીમ ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી કરે છે અને જે ઇક્વિપમેન્ટ કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. અમરેલી ફાયર ઓફિસર એચસી ગઢવી અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી. અમરેલી જિલ્લાને ઘણા સમય બાદ આવી અમૂલ્ય ભેટ મળી છે, જેની મદદથી અમરેલી ફાયર ટીમ લોકોનું રેસ્ક્યુ કરવામાં સક્ષમ રહેશે. અમરેલી ફાયરની સાધનોમાં વધુ એક વધારો થતા અમરેલી જિલ્લાની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આવનારા ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે હાલમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા અમરેલી જિલ્લાના હેડક્વાર્ટર ખાતે ઘણા બધા એવા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે. અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સરળતાથી કામગીરી કરી શકીએ તેની માટે અંડરગ્રાઉન્ડ વોટર કેમેરા, રેસ્ક્યુ બોટ તેમજ ઓટો રોબોટ કે જે રોબોટ બોયાના નામથી પરિચિત છે, 1 કિલોમીટરની રેન્જ સુધીમાં કોઈ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે તેનો ઉપયોગ કરી શકીએ, તેમજ ફ્લોટિંગ પંપ કે જેના દ્વારા જંગલીય વિસ્તારોની અંદર ક્યાં ક્યાં અમને પાણી નથી મળતું તેવા સમયે સરોવર, નાળી, નાળા, તળાવો વિવિધ જગ્યાઓ પરથી આ પાણીનું સંચયન કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ. આવી અત્યાધુનિક સુવિધાઓ અને અમારા ફાયર ફાઈટરનો કંટ્રોલ રૂમ ઉભો કરવા માટે ટેન્ટ આ સહિતના જે ઇક્વિપમેન્ટ ગુજરાત ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા ફાળવવામાં આવેલા છે તેઓનું આજે પ્રેક્ટિકલી અમારા દ્વારા તાલીમ અને તેનું નિદર્શન આજે અમરેલીના ઢેવી ડેમ ખાતે કરવામાં આવેલું હતું. ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ઢેવી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવેલ છે. એમાં કોઈપણ એવી એમરજન્સી થાય અને ફાયર ડિપાર્ટમેન્ટને રેસ્પોન્સ કરવું પડે એના માટે એક કંટ્રોલ રૂમની વ્યવસ્થા, કોઈ પર્સન પાણીમાં ડૂબી જાય એના માટે એક રિમોટ કંટ્રોલ બોય એનું પણ ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું. દરિયામાં અથવા બીજા કોઈ લેકમાં આવી એમરજન્સી થાય એને રેસ્પોન્સ કરવા માટે એક પ્લાસ્ટિક ટ્રાન્સપોર્ટેબલ બોટ છે એ પણ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી છે. આ એમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે તે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે ન હતી, આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો ફાયર ડિપાર્ટમેન્ટ હવે રેસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.